તારીખ 23/3/2001 શુક્રવાર, ત્રીસ પવણે મંદિર ભુલેશ્વર. જન્મ્યા કૌશળ દેશ વેશ ભટકનો નૈતિ સમાજી ફલા રામાનંદ મળ્યા સ્વતંત્ર યોગનાથી મોટા મોટા રામચાર્ય ભુલે વિવેશ્વરાની અંતર ધ્યાન ત્યા વિલા વિંતની સંતે પ્રમાણ દિશયા મહારાજની ઘનશ્યા મહારાજ હરે કૃષ્ણ મહારાજની સ્વામિનારાયણ ભગવાન ઓમ નમો અવતારે શ્રી સ્વામિનારાયણ હરે શ્રી સ્વામિનારાયણ હરે શ્રી સ્વામિનારાયણ હરે. શાસ્ત્રમાં મહાપુરુષાદિકના અવતાર કયા હોય તેને પણ અક્ષર પર પુરુષોત્તમ કયા હોય એ કેમ સમજવું એ વાત સમજાતી નથી તે કહો. મહાપુરુષ એટલે કૃષ્ણ કીધા છે, મૂળ પુરુષ જ મહાપુરુષ, જે સભામાંથી દ્રષ્ટિ કરીને ઉભા થયા એ મૂળ પુરુષ. આપણા શાસ્ત્રમાં વાત છે અક્ષર સામે દ્રષ્ટિ કરી, અક્ષરે દ્રષ્ટિ કરી મહાપુરુષ સામે, એ પ્રકૃતિ સાથે જોડી ગયા. મહાપુરુષ મૂળ પુરુષ શ્રી કૃષ્ણ એ બધા એક, એને અવતારો, એમાં કૃષ્ણ અવતાર વ્યાસજી કીધા છે. ભાગવત નું થોડું જ્ઞાન હોય એના ખબર પડે. આપણે થોડો દસમ ને પંચમ બે સ્કંધ કીધા છે એની સીધી અર્ધોત્ય થી વાત લઈ લીધી હોય. ભાગવત વાંચ્યા પહેલા કેટલાય વ્યાખ્યાન નું જ્ઞાન હોય તો ભાગવત સમજે. સાત દિવસ માં ભાગવત ઓલા ને તો મોત હતું એટલે પૂરું કરવું હતું. તમારી જિંદગી નીકળી જાય ત્યાં ભાગવત માન સમજાય. ભાગવત સમજવું પેલ છે બધા કે ભાગવત સપ્તાહ બેસાડી દીધું. સાત દિવસ માં પત્ની પછવાડે મોક્ષ થઈ ગયો. ભાગવત માં કેટલાય પુરાણ છે, કેટલાય કથાઓ છે, એ બધું વહેંચ્યા પછી ભાગવત ચાલુ થાય. અને એ થયા પછી એ કૃષ્ણ ભગવાન ને સ્વયં કીધા, સ્વયં આ તો બધા અવતાર છે, આ તો સ્વયં છે એમ વ્યાસજી એ નિધડકપણે કીધું છે કે આ સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. એ પ્રશ્ન છે ભાઈ, આ એને પુરુષોત્તમ નારાયણ કીધા છે. ત્યારના શાસ્ત્રો જે પ્રચલિત હતા, ભાગવત છે, સ્કંદ પુરાણ છે, એમાં એને જ કીધા છે. એ કેમ સમજવું? તમે આમ કયો છો અને આમાં આમ કીધું છે, કેમ સમજવું? જેને પ્રસન્ન થતો એને આ જાણવાની તાલાવેલી ન હોય. એક કોઈ એકને આ પ્રશ્ન છે, નથી થતો એને કાં તો બુદ્ધિ નથી. મહારાજે આ વખતે એવી દયા કરી છે, જળ બુદ્ધિ ના એ પોતાના ધામમાં લઈ જાય છે, એ ચિંતા નથી શું થશે, ફિકર જ ન કરતા. આ વખતે નક્કી કર્યું છે જળ જળ ને પેલા લઈ જાવ, મનવારો ભરીને લઈ જાવી તો પેલા મહારાજ કે ગારા ને લઈ જાવ. જો ગાળા નસીબ થઈ ગયા, બીજા કોઈ અવતાર આવું નથી. મનવાર એટલે મોટી સ્ટીમર ને મનવાર, નાના નાના હોય ને વાણ છે, ઇથે નાના હોય ને હોડી છે. મનવાર ભરીને લઈ જાય છે એટલે મોટી સ્ટીમર ભરીને લઈ જાય, પેલા ગારો લઈ જશે, પછી રૂપિયા લઈ જશે, પછી સોનામોર લઈ જશે, પછી ચિંતામણી લઈ જશે. થોડું મોડું વહેલું થાય તો ત્યારે જે ચિંતામણી હોય એ રહી જાય, પેલા ગારા ગારા નું કામ થાય. જળ બુદ્ધિ ના પશુ જેવા લઈ ગયા તમારા. આ એની અલૌકિક પણ એની સામર્થ્ય એનો વાત, એનો એવો નહીં કે આપણે બધા જળ રહેવું. પણ જયારે આપણે લઈ જાય ત્યારે સમજવાનું કે આપણામાં શું સમજણ છે એના જ્ઞાન ની, એના સ્વરૂપ ની. હમણાં નીચે ઓલા ભક્ત ગાતા હતા, ભવન ફેરું ખાલી, એટલે અયોધ્યાથી ને છપ્યાથી મારા ચાલ્યા ગયા, એ ભુવન ખાલી કર્યું ને વન વિચરણ કર્યું, એવું એક પંક્તિ આવતી હતી, ભુવન કર્યું ખાલી. એટલે એ બતાડવા કે એ જ્યાં રે એ અક્ષરધામ તુલ્ય થઈ જાય, એ ખાલી કર્યું. ત્યારે મહારાજે તો ધામના સ્વયં ધામ જે મારું સ્વરૂપ તેને કર્યું ને ટાળ્યું છે માયાનું કપટ. જેને મહારાજના સ્વરૂપનું જ્ઞાન એ જ અક્ષરધામ. બગીચા છે, મોલ છે, એ બધું તો
આ લોક માં આવ્યા ત્યારે જે હતું એનું વર્ણન આના જેવું છે, કેવા મહારાજ એનું વિશેષ પણ બતાડ્યું કે જ્યાં હું રહેતો આવું ત્યાં અક્ષરધામ તુલ્ય બધું થઈ જાય. કારણ કે મૂળથી જ અવલૌકિક છે, પણ મૂળ તો રામના છે ને, એટલે રામ જે મારું સ્વરૂપ એ તો મહારાજ કોઈ થી ખાલી ન કરે, એટલે સદા સાકાર હોય. નવલા લોકો અહીંયા આવે છે ત્યારે એક સ્વરૂપ ત્યાં મૂકીને આવે છે, ને કારણ કોઈને એ સોંપીને આવે છે ને આવે છે. એ ધામના સ્વયં ન કહેવાય. આ એક શાસ્ત્ર નો ઊંડો અર્થ સમજી લેજો. બહુભાઈ બધા કથા કરે છે, આ કોઈ ગોતી જ નથી. આ બધા આવે છે. કાલે આવ્યા હતા ને તમે? કાલે આવી હતી ને વાત? ભૂલાઈ ગયું? તમે પ્રગટતા ત્યાં કાલે. આ બીજા અન્ય અવતારો પૃથ્વી ઉપર મહારાજ ના દર્શન કરાવે છે, કારણ કે ત્યાં સુધી એની ગતિ છે અધોગામી ગતિ છે, ઉર્ધ્વગામી નથી. ત્યાંથી ઉર્ધ્વગામ એટલે અક્ષરધામ સુધીની ગતિ નથી એ લોકોની. તો દયા કરીને જેમ આપણા ઉપર દયા કરી એમ દેવતા ઉપર દયા કરે, અન્ય અવતાર ઉપર દયા કરે, એ બધા એ પાછા જયારે મહારાજ પ્રગટ થાય ત્યારે અહીં આવે. વડતાલમાં જે છ મુદ્દાની મહારાજે વાત કરી એમાં એક મુદ્દો આ કે અત્યાર સુધી જે અવતાર થઈ ગયા એને ભજી ભજીને જે એના સ્થિતિને પામ્યા એ લોકોને પાછા સત્સંગમાં ફરીથી જન્મ દઈને મારા સ્વરૂપનું જ્ઞાન આપીને અક્ષરધામ પમાડ્યું. આ જે અત્યારે વાત કરી પ્રશ્ન છે કે આમ કીધા છે સુખસ્વામીએ વચનામૃતમાં પૂછ્યું છે, બહુધા શાસ્ત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કીધા છે, એ આ મૂળ પુરુષ સમજ્યા, એને જ પુરુષોત્તમ કીધા. બધા શાસ્ત્રમાં કૃષ્ણને જ પુરુષોત્તમ ના કીધા છે, બહુધા શાસ્ત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કીધા છે. આ પુરુષોત્તમ માં ઓ પુરુષોત્તમ માં કઈ ભેદ છે કે તમે બે એક જ છો? એ પાછા આવ્યા છો, તમે પોતે બોલ્યા છો મૂળ પુરુષ રૂપે કે સંભવામી યુગે યુગે હું આવું છું, એ જ છો. અમારે શું સમજવાનું છે? મહારાજે ખુલાસો કર્યો છે કે ભેદ તો ઘણા છે, પછી તો મહાકાળ આવે, મૂળોત્તર આવે, પછી સુધી મહારાજ આવે. આ બધું સાંભળવામાં આવે, બુદ્ધિ થી કદાચ વિચાર કરી શકીએ, પણ જ્યાં સુધી આ વાત ચૈતન્યમાં ઘૂસે નહીં ત્યાં સુધી હા પડી ન કહેવાય. સ્વામિનારાયણ ની ભક્તિ કરો, ઓકે ઉગે. એમને સમજાવ વગર ધૂન કરો, ઓકે એ ઉગે. પણ આ જે સુખ જોતું હોય છતે દેહ મહારાજ ના સ્વરૂપની ખ્યાતિ, એનો મહિમા, એનો આનંદ જોતો હોય તો આ સમજવું બહુ જરૂરી છે આ પ્રશ્ન. આ વાત તો મહારાજ હતા ત્યારે બહુ નથી થઈ, મહારાજ ના મહિમા ની વાત. બે વાર વચનામૃત માં રેફરન્સ આવ્યો છે, એક મધ્યના 13માં, 52માં, મધ્યના 65માં ગોપાલ સ્વામી નું નામ દઈને મહારાજે કીધું કે આવા દાસત્વ ની ભક્તિ વાળા તો ગોપાલ સ્વામી નો બીજા મુક્તાન સ્વામી છે. એ શું છે દાસત્વ ની ભક્તિ હતી? જેને ચૈતન્યમાં સ્વામિનારાયણ વસી ગયા હોય એ સ્વામિનારાયણ કહેતા હોય એ પ્રમાણે જ કરતા હોય એ દાસત્વ ની ભક્તિ. દાસત્વ એટલે સેવા કરે એ દાસ નહીં, સમજે એ દાસ. એ તો આપણે દાસત્વ ની ભક્તિ એટલે તરત જ મંડી જાય પીરસવા, પાણી લઈ આવી દે, શાકભાજી લઈ આવી દે, સામાન મૂકી આવે. આ દાસત્વ ને દાસત્વ મીન્સ ટોટલ સબમિશન, સંપૂર્ણ શરણાગતિ, પ્રપત્તિ યોગ. કૃષ્ણ ભગવાને ગીતામાં પ્રપત્તિ યોગ કીધો છે, સાંખ્ય યોગ, જ્ઞાન યોગ, આ બધા યોગ સાધન થી થઈ શકે. પ્રપત્તિ યોગ તો એનું સ્વરૂપ સમજે તો જ થાય. તું હલાવ હલાવ ન કરે ને, પછી ખસખસ ખસખસ આવે છે, બેઠો સગડો. આ જ છે એ પ્રશ્ન, એક વખત સાચો સમજી લેવો જોઈએ. ભગવાનના ભક્ત ભક્તિ ઓછી કરશો ને કઈક હાલશે, ચાર માળા ઓછી ફેરવો ને કઈ ફરક નથી પડતો. કારણ કે માળા ફેરવો ત્યારે ચિત્ત બીજી હોય છે, આ જાણ્યું હોય તો ચિત્ત માળા મારીએ, ગુના કરીને માફ હમણાં બરાડા પાડીને ગાતો, બધું આવે. મહારાજ આવ્યા, બધું કર્યું, પણ આપણે
હજી સુધી એમ વેમ રહી ગયો છે, ગુના માફ થયા છે કે નહીં, એ કોઈ એક ને આ સંશય છે. ગુના માફ થયા છે કે નહીં, ઘણા મારા જેવા તેમ હોય કે ગુના માફ થયા હોય તો નવા કરવા ચાલુ કરીએ, પાછા માફ કરશે. આ કઈ સડક દડક છે? સ્વામિનારાયણ કહું જાપાની સ્ટોય છે કે ગમે તેમ ફેંકો, આમાં કઈ પાછું થકું ઉભું થઈ જાય. બહુ અઘરું છે ભગત, તમ થાક નીચે કઈ નહીં વળે, આંખ ખોલવાથી વળશે. આપણે બધા ધ્યાન કરી આંખ નીચી જાય છે. અરે ઉઘાડ જરી બંધ તો ક્યારની છે? અનંત જન્મથી આંખ બંધ છે. ખોલો હવે, આમ ના આવતું હોય તો આમ જોયા કરો મહારાજ. કે અંતરદ્રષ્ટિ એટલે શું? કે મૂર્તિ સામુ જોઈ રહ્યો, આ સામુ જોશું એ રહેતા રહેતા આપણા ચિત્તમાં ચોટ છે. ચિત્તમાં ચોટે નહીં ત્યાં સુધી આંખ ખુલ્લી રાખો. બંધ કરવાથી કઈ નહીં વળે. આંખો બંધ કરો, વૃત્તિ સ્થિર રાખો, ટટાર બેસો મહારાજ નું સ્વરૂપ. હવે ત્યાં ટટાર બેસવા સુધીમાં તો કરડા મકોડા તૂટી ગયા, કઈ નથી થતું. આ જો થઈ જાય જ્ઞાન માર્ગમાં મહારાજ નું સ્વરૂપ સમજાઈ જાય, વગર ધ્યાને ધ્યાન આપણા હારે મહારાજ હાલે. He walks with us. He does everything. એને માટે કઈ અઘરું નથી. આપણે એમ છે કે ઓહો હો મહારાજ આરે હાલે. અરે એ તો અનંત જીવ સાથે છે ઓલરેડી, અન્વય શક્તિ છે. વ્યતિરેક રૂપે જયારે હાલે ત્યારે એમ સમજે કે મહારાજ ને ભગત થતા છે. એવા વ્યતિરેક રૂપે મહારાજ સદા સાથે રહેતા એવા ગોપાલ સ્વામી છે. અને એ જ આનો ઉત્તર કરી શકે. જેવા તેવાનું કામ નહીં. આ પ્રશ્ન કોઈને થતા નથી. સારું છે, બીજા નથી થતા એટલે પ્રશ્નો નથી થતા એટલે ઉત્તર કરવા વાળા ને પૂછતા નથી, એટલે આ વાત અટકી ગઈ. ક્યાં સુધી મહારાજ હતા ત્યારે અટકી ગયું. આ રહસ્ય સમજાય નહીં ત્યાં સુધી શું ખબર પડે. ઉમરેઠ ગામ આખું બ્રાહ્મણો નું, બધા વિદ્વાનો સત્સંગીઓ, ઉમરેઠ ના બ્રાહ્મણો સારા બધા મહારાજ. હવે ત્યાં વૈષ્ણવ સંપ્રદાય થી અમદાવાદ ની અંદર કઈક મુક્તિ મળી હતી, કારણ કે મહારાજ સ્વધામ પધારી ગયા પછી 10 વર્ષે સભા થઈ હતી અમદાવાદ. નિત્યાનંદ સ્વામી પોતાનું પરિબળ વાપરી અને સભા જીતી લીધી. જીતી લીધી એટલે એમાં સ્થાપિત થઈ ગયું કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મ છે, સ્વામિનારાયણ ભગવાન છે, કળિયુગમાં ભગવાન પ્રગટ ન થાય આ માન્યતા ખોટી છે. ભગવાન પ્રગટ થાય ત્યારે ગમે તેવો કળીકાળ હોય તે પણ સતયુગ થઈ જાય. આમ વાત કરી અને ત્યાં જીતા. એ સભામાં રૂપાણ સ્વામી હતા, મુક્તાનંદ સ્વામી હતા, બધા હતા, આચાર્ય મહારાજ અયોધ્યા પ્રસાદજી હતા. ની વાટ જોતા હતા તીવ્રતા. નિત્યાનંદ ક્યારે આવશે? શું આ માણસની બુદ્ધિ પ્રતિભા છે? વિચાર કરો, ત્રણ ત્રણ તો ચશ્મા પહેરતા, ત્યારે કઈ આવા બાયફોકલ ને લેન્સ નતા થતા, એક ઉપર બીજું ઉપર ત્રીજું એમ પહેરીને પછી વાંચતા, વાંચી વાંચીને એવા આંખ કહી હતી એની. એમને માત્ર આવી ગઈ મોતીઓ થયો, મોટી ઉંમર થઈ એટલે ઉતારી નાખ્યો. એવા મોતિયા નતા એને, અનંત જન્મના મોતિયા દ્રષ્ટિ માત્ર કાઢી નાખે એવા નિત્યાનંદ સ્વામી હતા. અભ્યાસ કરી કરીને બધા શાસ્ત્ર નો આમ કંઠસ્થ અભ્યાસ, એને કઈક પણ પૂછો ને ઉત્તર ન થાય નિત્યાનંદ નહીં. નહી સભા જીતા. પાછા 2-3 વર્ષ થયા, હળા શંકરાચાર્ય વાળાની દપ થઈ, કારણ કે અદ્વૈતવાદી, નહી બ્રહ્મની વાત કર્યા કરે. બીજું તો કઈ નહીં, વાદ એનો જેમ અત્યારે હોય એવું હોય તો કઈ વાંધો નહીં. પછી બ્રાહ્મણો હોય પછી એકબીજાના દુશ્મન થવા માંડ્યા જ્ઞાન સ્વરૂપ, કે આ તો આ છે, આમ કે છે, આમ છે, ન થાય તો એ સમજતા નથી. જેનારે વ્યવહાર નાત જાત ની અંદર ફાટા પડવા માંડ્યા. નિત્યાનંદ સ્વામી ત્યાં ગયા કે હાલો ગોઠવીએ સભા. ગોઠવી સભા અને રોજ ચર્ચા થાય. ઓલા લોકો વિદ્વાન તો ખરા, અદ્વૈત મત વાળા, કઈ એમને એક સાવ બુદ્ધુ હતા. એની ચર્ચા કરે, કઈ નિવેડો ન આવે સભાની અંદર. એ તો નિત્યાનંદ જેવા સમર્થ સંત વાત કરતા હોય એમાં કોણ વિરોધ કરી શકે? પણ આ લોકો પોતાનો પોઈન્ટ રાખે, સમજાવવાની કોશિશ કરે શાસ્ત્રબદ્ધ રીતે. એના કઈ મહારાજના મહિમાની જ વાત ન થાય.
આ તો આપણે એટલા છે ને મહારાજ ને જાણીએ છીએ એટલે મહિમા ની વાત કરીએ. કોઈ નવો આવ્યો હોય મહારાજ ને મહિમા ને કહેતો ઉભો થઈ ન જાય. થઈ ન શકે. બે ત્રણ દિવસ ત્યાં વિચાર કરે નિત્યાનંદ સ્વામી કે આનું કેમ થાય છે. કારણ કે નિત્યાનંદ સ્વામી ને બળ મહારાજ નું બહુ, અને એ ઉપર જ ચર્ચા કરવા ગયા હતા કે આ તો ગજબ છે કે હું જીતાતું નથી. જીતવું એને મન આસાન હતું, પણ ઓલાના હૃદયમાં આ વાત ઉતારી દેવી. શંકરાચાર્ય જબરો હતો, બધા આર્ગ્યુમેન્ટ વેદ પુરાણ આય વેદ પુરાણ બધા એ જ દ્રષ્ટાંત લે. ત્રીજે દિવસે ગોપાલ સ્વામી આવ્યા. ગોપાલ સ્વામી ને કીધું સ્વામી પ્રાર્થના છે. અરે જો તો ખરા આવા વિદ્વાન સંત ને જેને પ્રાર્થના કરવી પડે આ ગોપાલ યોગી કેવા હશે. નિત્યાનંદ સ્વામી પ્રાર્થના કરે તો ગોપાલ સ્વામી પ્રાર્થના છે કે આ ત્રણ દિવસથી ચર્ચા થાય છે ગામમાં, હું તો એટલે કરું છું કે આને આપણા બ્રાહ્મણ હરિભક્તો છે ને આ લોકો નાતવાળા દુઃખ દે છે, એ દુઃખ નિવારણ માટે એકવાર ફેસલો થઈ જાય એટલે ચર્ચા કરવા આવ્યો છું. હવે આપણે જીત નથી થતી, પ્રતિપાદન નથી થતું, હજી કોઈને ઉતરતું નથી. ગોપાલ સ્વામી મહારાજ નું ધ્યાન ધ્યાન શું કરે આપણે બતાડવા કે મહારાજ નું ધ્યાન કરીને કીધું એને કઈ ધ્યાન કરવું પડે. ગોપાલ સ્વામી મહારાજ ની સ્તુતિ કરે સ્વામી ઠાકોર જમાડવાનું શું કરો છો. ગામમાંથી લઈ આવીએ છીએ આ લોકો એ છે ને એ છે બધા, આ લોકો વ્યવસ્થા કરી છે અનાજ ક્યાંથી લેવું જમી લે એ દે છે ચાલે. સ્વામિનારાયણ સંત નિત્યાનંદ જેનું ભોજન ગ્રહણ કરે એનું અહિત થાય, તમે જેનું જમો એ કોઈ દી હાર થાય. માટે આજથી એ દી ખાવા ગામમાં ભિક્ષા માગજો હરિભક્તો ના ઘરે, અને એ દે એ રાંધીને જમજો એક જ દિવસ. જેથી ગામમાં ઓલા લોકો કે આવો આવો તમારી રસોઈ થાય કે ના અમારે તો મહારાજ ની આજ્ઞા છે ભિક્ષા માગીને ખાવું. હરિભક્ત ઘરે જાય બે ચાર ઘરે ગયા છે કોઈ આ દીધું આ દીધું દઈને આવીને રસોઈ કરીને ઠાકોરજી જમાડે. એક ટાઈમ તો જમાડતા બધા ત્યારે બપોરના ચર્ચા થઈ, ચર્ચા એ ભેગો વિજય અને વિજય નહીં દિગ્વિજય. શ્રી હરિ દિગ્વિજય ગ્રંથ નિત્યાનંદ લખ્યો છે ને પછવાડે ભાવ આ છે દિગ્વિજય નિત્યાનંદ નો થઈ ગયો. રાય કબૂલ કરી લીધું ને રાતો રાત પેલો શંકરાચાર્ય ભાગી ગયો ઉમરેઠ મૂકીને. આ જ્ઞાન જેને હતું એ ગોપાલ સ્વામી વિશેષ હતું. બધા સંતો ને જ્ઞાન હતું મહારાજ નિત્યાનંદ ને હોય મુક્તાનંદ નહી હોય. આ કોઈ અદભુત ચરિત્ર ગોપાલ હતું. એને આ પ્રશ્ન વિવેક થી કયો તે કહો એમ ન કહેવાય, એ બોલી દે એનામાં સમજણ નથી. કૃપા કરી મને કૃપા કરી ન બોલું એમાં લખ્યું એ જ બોલું, કહો એમ બોલાય. જન્મભૂમિ નથી ગોપાલ ની વાતો છે. ભલ ભલા ના ભૂત ઉતરી જાય વાત એક વાર વાંચે તો એને ખબર ન હોય તો કામ થઈ જાય. પાંચ વાર સ્વામિનારાયણ નામ લ્યો, પાંચ વાર ગોપાલ સ્વામી નામ લ્યો, બે સરખું છે. આવો મહિમા નહીં કહી ત્યાં સુધી આમાં કઈ સમજણ નહીં પડે. એટલે હું કહું સ્વામિનારાયણ નામમાં પાંચસો પરમહંસ ના નામ આવી જાય લેવાની જરૂર નથી, પણ આ એવું જ બળિયું નામ છે. હાલો વાંચો. શાસ્ત્ર માં મહાપુરુષાદિક ના અવતાર કયા હોય તેને પણ અક્ષર પર પુરુષોત્તમ કયા હોય એ કેમ સમજવું એ વાત સમજાતી નથી તે કહો. ત્યારે કહ્યું જે વાત યથાર્થ સમજાય તેમ કહીએ તેને સાંભળો. એકદમ ધ્યાન દઈને સાંભળજો. આ ગોપાલનંદ બોલે છે યથાર્થ જેમ છેમ સમજાય તેમ કહીએ તેમ આવું કોઈ ન કહી શક્યો. મને પૂછો તો હું કહ્યું આમાં આમ કીધું છે વચનામૃતમાં આમ કે આવું બધું આ યથાર્થ કે એટલે એ મહારાજ બોલતા હોય. હાલો યથાર્થ નું અર્થ જેમ છે એમ તો સ્વામિનારાયણ સિવાય કોઈ ન બોલી શકે, અને જે બોલે છે ને એ યથાર્થ હોય. ઊંધું બોલે તો યથાર્થ થઈ જાય. આ ઘનશ્યામ પાંડે એવા છે. હેલો તેને સાંભળો જે જ્યારે અક્ષર નો અવતાર બોલ જ્યારે અક્ષર નો અવતાર
પૃથ્વી ઉપર થયો હોય ત્યારે અક્ષર ને પુરુષોત્તમ કયા હોય? સરળ કરી આપ્યું, પૃથ્વી ઉપર જેવા આવા ચમત્કારિક આવે ત્યારે એને પુરુષોત્તમ કીધા હોય. અને અક્ષર નો અર્થ એકવાર સમજી લેવો જોઈએ, જે ક્ષરે નહીં અથવા જે દિવ્ય છે, માયા નથી, પંચભૂત નું દેહ નથી, ત્રિગુણાત્મક નથી, કાળું નથી, અજ્ઞાન નથી, એ અક્ષર જે ક્ષરે ને નોખું ન પડે. પણ અક્ષરમાં ને એમાં કાર્ય કારણ ભેદ છે, પણ મહારાજના તેજ થી જેને પ્રેરણા થઈ છે એ મૂળ અક્ષર, એ જયારે પૃથ્વી ઉપર આવે અથવા મૂળ અક્ષર માંથી અનંત પુરુષ ઉભા થયા એ બધા અક્ષર, એ જયારે પૃથ્વી ઉપર આવે ત્યારે એને પુરુષોત્તમ જ કીધા હોય, એનો સામર્થ્ય વિશેષ હોય સામાન્ય મનુષ્ય કરતા. હલો, અક્ષર નો અવતાર પૃથ્વી ઉપર થયો હોય ત્યારે અક્ષર ને પુરુષોત્તમ કયા હોય? ને અક્ષર તે મહાપુરુષ ને સમજવા, એ અક્ષર તે મહાપુરુષ ને સમજવા, દ્રષ્ટિ કરીને એક પુરુષ ઉભો થયો કે આ ત્યાં સુધી શાસ્ત્ર માં આની જ વાત હતી. જેમ જેમ ઉતરતા તે અક્ષર ને સમજવા, ઉતરતા પ્રકૃતિ પુરુષ ત્યાં, પ્રધાન પુરુષ ત્યાં, એમ ઉતરતા એમ એ અક્ષર ને સમજવા, કારણ કે એના થકી આ બધું કાર્ય થયું. અહીં સુધી કાર્ય કારણ ભેદ છે, સ્વામી સેવક ભાવ નથી. ત્યારે મહારાજમાં અને મહારાજના અનાદિ મુક્તમાં સ્વામી સેવક ભાવ, દેહ દેહી જેવું નહીં, અક્ષરે મારો આત્મા છે, અક્ષરે મારો દેહ છે એ નહીં, આને દેહ હોય જેવો ડિવાઇન દેહ સ્વામિનારાયણ નો છે એવો ને એવો ડિવાઇન દેહ આનો હોય એટલે સેવા કરી શકે. સ્વામી સેવક ભાવ, કઈ સેવા? ત્યાં કઈ પાણી પાવાના છે, થાળ કરવાના છે, એના સ્વરૂપનો નિત્ય નિત્ય નવો નવો આનંદ લીધા કરે તો અપાર ને અપાર રી એવું આ સ્વરૂપ છે, એનું સદા સાનિધ્ય અને એનો મહિમા જણાય ઉત્કન્ન થાય આ સેવા છે. તો જેમ જેમ જ્ઞાન થતું જાય એમ એમ ઉઘાડ થતો જાય, બધું વિશેષ એટલે લાગે, બહુ કાલ આ ખબર નથી, આજે આ ખબર પડી, ત્રીજે દિવસ થાય એટલે કે કાલે આ ખબર નથી, આજે આ ખબર પડે, કઈક નું કઈક નવીન લાગે. શું હશે એ નવીન? એ તો ભાઈ ત્યાં જ્યાં હોય કે તમે જાશો ત્યારે ખબર પડશે, અહીં બેઠા બેઠા ખબર ન પડે એ નવીન શું છે. હલો, જેમ જેમ ઉતરતા તે અક્ષર ને સમજવા અને તેથી પર પુરુષોત્તમ સમજવા, તે ઇન્દ્ર જેમ જેમ ઉતરતા એટલે મૂળ પુરુષ પતિ પછી પ્રધાન પુરુષ થયા, પ્રધાન પુરુષ અક્ષર થયા કારણ કે એને થકી આવ્યા છે, અને આને પુરુષોત્તમ સમજવા, એમાંથી પ્રકૃતિ પુરુષ થયા તો પ્રકૃતિ પુરુષ ને પુરુષોત્તમ સમજવા, એનોને એથી પર સમજવા, યથાર્થ આ છે. હાયરાર્કી, હાયરાર્કી અંગ્રેજીમાં કહે, દાસભાઈ હાયરાર્કી નું શું થાય ગુજરાતી? હાયરાર્કી નું ગુજરાતી શું થાય? ટોચ હોય પછી આપણે જ્યાં પહોંચ્યો હોય એ સૌથી ઊંચું હોય તો આપણે એને ટોચ માની બેસીએ. ઘણા શિખર હોય, બધા શિખર કઈ એવરેસ્ટ નથી હોતા, આપણે જ્યાં પહોંચ્યો હોય કે આ શિખર ઉપર આવી ગયા એમ કહી છે. નાનો ડુંગર હોય ગિરનાર જેવો, ત્યાં ઉપર ચડી જાય એમ લાગે કે શિખર ઉપર આવી ગયા, જેવી જેની પ્રાપ્તિ અને જેવી જેની સમજણ, અને પગમાં જોર હોય ચડીને જાય. હાલો, તે ઇન્દ્ર જે તે અક્ષર ને બ્રહ્મા પુરુષોત્તમ, ને બ્રહ્મા જે તે અક્ષર ને વિરાટ પુરુષોત્તમ, ને વિરાટ અક્ષર ને પ્રધાન પુરુષ પુરુષોત્તમ, અને પ્રધાન પુરુષ અક્ષર, આજે બ્રહ્મા કીધા એ મૂળ અક્ષર ને કીધા છે, અહીં બ્રહ્મા બ્રહ્મ વિષ્ણુ મહેશવાળા નહીં, મૂળ અક્ષર છે, કારણ કે સૌથી પહેલી રચના એને ચાલુ કરી, આ દુઃખ બધા એને દીધા છે, આ ન કર્યું હોત તો એડાવત માયાના ઉદરમાં અત્યારે ક્યાં ઉદર ની બહાર છે? દાસ ભાઈ કોણ માયાના ઉદર થી બહાર છે બતાડે એક ભાઈ, હે ગળા ભૂત માયામાં છે, અને કાલ જવું જ પડશે, આ માયા નથી તું છે, આવી કથા છોડીને જવું પડશે ક્યાં?
કે શું છે કે ભાઈ અમે માયા થી પર જવા કોશિશ કરી રહ્યા છીએ, ક્યાં જાવ છો? માયા માં જ જાય છે, પણ ત્યાં થી પછી પર જશું. એક ગળા બુક છે, એના કરતા આજે ના આવ્યો હોત મૂળ અક્ષર ને મહારાજે પ્રેરણા ન કરી તો છૂટા હતા. પણ આવા કોઈને કોઈ ઓળખાણ નહીં, કોઈનું દેહ નહીં, આવો આવો કેવું ન પડે, કારણ કે બધા અહીંયા જ હોય. બહાર થી આવતો હોય ને કેવું પડે આવો આવો, આ બધા અહીંયા જ પડ્યા હોય ને આવો કે નહીં કહેશો તમે? જાઓ જાઓ નહીં કહેશો, કારણ કે જ્યાં સુધી આ ના આવે ત્યાં સુધી જવાય નહીં. અલ્લા પહેલા કરી જ બધી ગુણચેતન સ્વામી નહીં, આ મૂળ અક્ષર છે. ગુણચેતન સ્વામી તો પેલેથી અનાદિકાળ થી મહારાજ ની મૂર્તિ મારે રહેલા અનાદિ મુક્ત છે. ત્યાં જાય ને ત્યાં ખબર પડે કે આ બધી ઘટના બધું હળવું રમત છે. અત્યારે આપણે ભણ્યા છીએ એટલું, બાળપોથી ની પેલી ચોપડી ની પરીક્ષા હોય અને તમે ત્યાં જાઓ ને પૂછે કે આ છે, બધું આવડી જાય, બધું ખબર હોય કે આ જો જ્ઞાન થાય યથાર્થ, આ બધું શાસ્ત્ર નું વિધિ નું જ્ઞાન નું બધું એક આમ આમ જેવું લાગે રમત, એને એનો ભાર ના આવતો હોય કે આ શાસ્ત્રી આવ્યો છે, શું કરશું હવે, આ તો વિદ્વાન છે, કોઈ વિદ્વાન લાગે નહીં આ સમજતો હોય એને. બિચારાને સ્વામિનારાયણ ઉપર હેતો એટલે ચૂપચાપ બેઠા રહીએ, શું કરે? કારણ કે બાળપોથી વાળા અરે ડિસ્કશન શું કરે, કેટલું ચર્ચા કરો તમે? પાછું એક બાળપોથી જ નથી હોતી, એમાં પાછા ધોરણ અ બ ક ડ આખી એબીસીડી હોય અંદર. હે દાસભાઈ, ધોરણ પેલું અ, પછી આપણે એમ કે આગળ હશે બીજું હશે, કે ના આ કઈ નું છે, પણ બ આગળ આવે કે ક. અરે આ બધા એ પાછા અહિયાં ની આ પીડા છે. અરે અહીંયા જઈને ઉભાડે જઈને કે પ્રશ્ન ચર્ચા કરવી, શું ચર્ચા થાય? આને ગાંડા વાળે ચર્ચા શું થાય બાળકો સાથે? બીજું નહીં કે ઓલું જે કહું છું કાયમ, પણ બાળકો કેવા વાંધો નહીં ને, ભગવાન ના બાળકો છે, ઓલું નહીં કહેવાય. નિર્દોષ ભાવે એકદમ પવિત્ર છે, બાળકો છે, પ્રભુ નું સ્વરૂપ છે, ત્યાં સુધી કહી દે આવે, પણ છે બાળકો, એના ચર્ચા કરે. આ પાછા ચડાવેલા બાળકો, સ્વામિનારાયણ ના બાળકો, દાસભાઈ મોટા બાપ ના દીકરા છે, એને કઈ કહેવાય નહીં બાળકો. બાપ તકે હલો જવા દો, બધા સારા પછો. અને પ્રધાન પુરુષ અક્ષર ને તેથી પર મહાપુરુષ પુરુષોત્તમ, ને મહાપુરુષ અક્ષર ને તેથી પર અક્ષરાતીત પુરુષોત્તમ જે છે તે આ જજી મહારાજ આપણને દયા કરીને. મહાપુરુષ થી પર અક્ષરાતીત પુરુષોત્તમ જે છે મળતું એક જ છે, એનાથી પર કઈ નથી. એ આ દયા કરીને આશ્રયજી મહારાજ. હવે આ તો માનવાની વાત છે, આમાં પછી કઈ આ કીધું છે આનું પ્રમાણ ન હોય. સમજણના ને તારણના આ વળગાડ છોડવા પડશે, પામવા એને આ કારણના વળગાડ છોડવા પડશે, આ નીકળી જવું જોઈએ. હવે અમારે કઈ જાણવું નથી એવું થઈ જાય, આ કારણ માગીએ ને બધા, આનું કારણ શું છે? તાવ આવ્યો છે તેનું કારણ શું છે? ભૂખ લાગી છે કારણ શું? સવાર નથી જમ્યો, માથું દુખે છે, આ બધા નું કારણ. આના માટે કારણ શોધવાની કોઈની મેન્ટલ કેપેસિટી નથી. મથામણના ને તારણના સીમાડા છોડવા પડશે, ને પામવા એને કારણના સીમાડા છોડવા પડશે. ગોપાલ સ્વામી કે છે એમાં હા પડી જાય તો વાત થઈ જાય, નહીં તો ન થાય, ન થાય, ન જ થાય. એ તો સેના આવ્યા હોય, ગયા જન્મ માં સાંભળ્યો છે સ્વામિનારાયણ, તમે પાછા આવ્યા છો. હાલો અબજી બાપા આવું જ્ઞાન દેતા, ગુણાતીતાન સ્વામી આવું જ્ઞાન દેતા, એટલે કેતા આ સમજી લો જાઓ છેલ્લો જન્મ. એમ આપણે છેલ્લો જન્મ કરવો હોય તો આ સમજવું બહુ જરૂરી છે. થોડાક દાન પૂન ઓછા કરશો તો કઈ, કારણ કે ગયા જન્મે કહી રહ્યા છે દાન પૂન, હવે આમ કરવું એમાં શું પડ્યું છે? ક્યાં આપણા બાપ નું ચોલાઈ દીધું છે એ નહીં છે, નાનું છોકરું જન્મું ત્યારે કઈ લઈને આવ્યું તું, હું આવું કેતું હું આઈ ને તું હું ના તો તોડી નાખ્યો ભગવાન સાથે. હાલો
અક્ષરાતીત પુરુષોત્તમ જે છે તે આ શ્રીજી મહારાજ આપણને દયા કરીને મળ્યા. એમ અક્ષર અને પુરુષોત્તમ તે જ્યાં જેનું પ્રકરણ હોય ત્યાં તેને કયા હોય, ત્યાં એનું પ્રકરણ આવતું હોય. ગોલોક માંથી આવ્યા હોય ને એ બધા હોય ને ત્યારે 3000 વર્ષ પહેલા થયું એને એને કહેતા હોય, એનું પ્રકરણ છે ભાઈ. ઇતિહાસ નો પાઠ હાલતો હોય, વિષય ચાલતો હોય પીરિયડ, ત્યારે ઇતિહાસ ની વાત કરે. ભૂગોળ નો હાલતો ત્યારે ભૂગોળ ની વાત કરે. જેવું પ્રકરણ મહારાજે પ્રકરણ બદલા, ક્યારેક જ્ઞાન નું પ્રકરણ હતું, ક્યારેક પછી મંદિરો બાંધવાનું પ્રકરણ કર્યું, ક્યારેક પછી આજ્ઞા પાડવાનું પ્રકરણ કર્યું, ક્યાંક સંતોને કસોટી લેવા માટે થઈને તાતી શિક્ષા આપવાનું પ્રકરણ મહારાજે ચાલુ કર્યું. જાઓ ખુલ્લામાં સુઈ રહ્યો, જોડા ન પહેરવા, રસકસના વર્તમાન, આ જયારે જેનું પ્રકરણ. પણ જયારે જ્ઞાન ની વાત થતી હોય ત્યારે મહારાજ એમ ન પૂછે તમે ઘી ખાધું આજ કે નહીં, ચકાસ વાળું કઈ ખાધું નથી ને, અપવાસ કર્યો છે, આવું ન પૂછે. જેવા જેવા પ્રકરણ વિષય પ્રકરણે. હલો, તે વાત સમજ્યા વિના મતી ભરમાય અને ઇન્દ્રનો પૃથ્વી ઉપર મહારાજે વચન કીધું. આ વાત શાસ્ત્રમાં તો લખ્યું હોય, અમે ઘણી વાર કરી છે, પણ જયારે અન્ય શાસ્ત્ર સાંભળે કે વાંચે ત્યારે મતી ભ્રમી જાય, ડિસ્ટર્બ થઈ જાય, ભ્રમી જાય. આ હશે કે નહીં, અને આવી શંકા એક વાર થઈ ગઈ ને એ રોજ ઘાટી થતી જાય. ભ્રમી ગઈ કહેવાય. એક ને એક લીટી ઉપર રોજ પાછું કઈ કઈક લીટો કર્યા કરે. એ પાતળી લીટી ટપકાઓમાંથી કન્ટિન્યુટીમાં થયેલી લીટી એવી સોલિડ થઈ જાય, કાગળ ફાટી જાય પણ લીટી ભૂસાય નહીં. એમ જન્મ બીજો લઈ તો આ વાત સમજાય ને, કારણ કે લીટી ઘાટી છે. હલો, ઇન્દ્ર નો પૃથ્વી ઉપર અવતાર થયો હોય અને તેને પુરુષોત્તમ કયા હોય પણ પોતાનું ઐશ્વર્ય હોય તેટલું દેખાડે પણ તેથી અધિક ન દેખાડે, તે ઇન્દ્ર થી લઈને બ્રહ્મા, વૈરાટ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ ને અક્ષર પર્યંત તે સર્વે પોતપોતાનું સામર્થ્ય દેખાડે પણ તેથી અધિક ન દેખાડે. ખાલી ભગવાન ના અનાદી મુક્ત હોય સામર્થ્ય ન દેખાડે. ઓલામાં તો જી ભણ્યા હોય કેવું પડે છે, આપણે નથી ડિગ્રી લગાવતા રમેશ દવે એમ એ, નહી તો હા આવડો ધાંધો થયો એમ એ લખાવવાની જરૂર, પણ બતાડે એમ એ બાર બોર્ડ માં છાપે, પેડ ઉપર લખાવી નાખે પાછો અંદર કાઉન્સ માં ઓનર કઈક વધુ છે, ઓનર 20%. હા બતાડે અક્ષર, ફક્ત મૂળ અક્ષર વાળા બતાડે. હું મૂળ અક્ષર છું, આ બધી મારી રચના કરેલી છે, કેમ છે બધું બરોબર છે, હું ધારું છું. અરે તારા ધારવા ઉપર ઘણા ને આ અવગુણ લીધો લાગે કે મૂળ અક્ષર ને કડીઓ પીઓ છો. અરે કડીઓ ક્રિએટર બ્રહ્મા, હજો બ્રહ્માન સ્વામી કે નાભી અજને રહેવાનું ઠેકાણું, બ્રહ્માનંદ નું મન ત્યાં લોભાણું, અજ એટલે મૂળ અક્ષર, અને આનું નામે બ્રહ્માનંદ. સંકલ્પ વિકલ્પ અહીંથી થાય છે બધા, તો મહારાજ ના બોડી ને આવી રીતે કલ્પ્યું કે તમે સંકલ્પ કર્યો એટલે આ બ્રહ્માએ રચના કરી આ મૂળ અક્ષરે બધી અનંત કોટી બ્રહ્માંડ. પછી દરેક બ્રહ્માંડ માં કે જ્યાં જ્યાં છે પૃથ્વી ને આવું બધું એ એક એક આ રાખી દીધા છે, 3-3 જણા બ્રહ્મા વિષ્ણુ મહેશ કર્યા કરે છે કામ. એને જયારે અવધિ પૂરી થશે ત્યારે રજ માત્ર નહીં રહી એટલું વિસર્જન થઈ જશે બ્રહ્માંડ નું. એ પ્રલય ને કયો પ્રલય, એ પ્રકૃત પ્રલય, પછી ઘણા 3 પ્રલય બાકી છે. દેહ પડી ગયો એટલે કે ધામમાં ગયા, પ્રલય પાછો જન્મે તરત. અહીંયા બધા 14મું નહીં કરતો, એનો ઘૂસી ગયો હોય ક્યાંક માણો. જો ભગવાન ભેજા ન હોય તો ભગવાન નો મહિમા સમજાય ને ભજ્યા હોય એટલે મહારાજ ના ધામમાં. જઈ નો વેપાર ને 1,00,000 નો નફો છે, 1 પૈસા નું ઇન્વેસ્ટમેન્ટ છે, ભાગીદારી કરોડપતિ આવે સ્વામિનારાયણ આવે, આ સમજી લઈશું.
અને પુરુષોત્તમ તો અક્ષર અને તેથી ઉતરતા ઇન્દ્ર. સમજાય છે બાપા? હે, ધ્યાન લેજો. બીજી વાર આ વાત ત્યાં સુધી આપણે નહીં હોય કદાચ. હે, સમજી લેજો પાકું. છેલ્લી વાર છે ગોપાલ સ્વામી નું વાત. હું તમે કદાચ હશો, હું ન હું, પાકું કરી લેજો. ને પુરુષોત્તમ તો અક્ષર અને તેથી ઉતરતા ઇન્દ્ર આદિ સર્વે નું સામર્થ્ય લોક ભોગ ને ઐશ્વર્ય તે પડે તે પંડે દેખાડે. પંડે દેખાડે, પોતે દેખાડે. અક્ષર તો કીએ ત્યારે ખબર પડે. મારા ઘડીક માં બતાડી દીધું. હલો, તથા ભક્ત દ્વારે તથા પોતાના સંબંધ ને પામ્યા જે પદાર્થ તેના દર્શન તથા સ્પર્શ થી પણ ભક્ત ને દેખાય આવે ત્યારે પુરુષોત્તમ સર્વે અવતાર ના અવતારી એ જ છે એમ જાણો. ને આ વાત પંડે પુરુષોત્તમ થકી તથા તેના એકાંતિક સાધુ થકી સમજાય છે. મહારાજ કે તો સમજાય, કા એના અનાદિ સાધુ કે અનાદિ મુક્તિ કે તો સમજાય. અબજી બાપા જેવા, નારાયણભાઈ જેવા એવા સમજાવે તો આ સમજાય. કારણ કે ઓમાં વિશ્વાસ આવ્યો હોય ને એ કે એની વાત મનાય તો સમજાય. બાકી પોતાના બુદ્ધિ બળે કઈ ન ખબર પડે. અરે તે વિના શાસ્ત્ર પણ એ સાંભળે તો પણ સમજાય નહીં. કેટલી નાનકડી છે બહુ એવી રહસ્યની વાત છે. ધમાલ કરી નાખી ગોપાલ. આનો રસ્તો બતાવ્યો કેમ તો જવાદી હોય એનું સમાગમ કરો એથી સમજાય. શાસ્ત્ર ભણે કઈ કહો કે આ બહુ વિદ્વાન છે ને શું કઈ ખબર ન હોય. વિદ્વાનો થી ચેતતા રહેજો ને કઈ ભાન નથી. કઈ સમજણ નથી, નવા પૈસા નહી હોય. ધંધો કરવા પડે છે, કરો છો એ આપણી સારું છે. ચાલો સાધુ ને ધંધો કરીએ, પણ સમજણ એનેથી ન લેવાય. સમજણ તો આ સ્થિતિ ને પાયમાં હોય એવાથી લઈ તો બેડો પાર. એવા અજ્ઞાની જીવ છે ધોળાધોળ ભડા ભૂટ થઈ પડે. એક વાર સભા ચાલુ હતી અને કોઈ સંત મંડળ આવ્યું. આજ બાપા પડખે બેઠા છે ને અત્યારે ચૂપ હાથ જોડીને આમ કર્યા. આવો આવો સર, બોલો સર, બોલો. વિચારો કે મારે નથી કેવા, તમે કહે છે બરોબર છે, સાંભળો. કારણ કે અજ્ઞાન હતું ને, એક માન્યતા થઈ ગઈ છે કે ભગવા પહેર્યા એના પાસે જ્ઞાન હોય. હું હીરાની વીંટી ઉધાર લઈ આવ્યો ને પહેરીને બેઠો, તમે બધા સમજી લો કે લાગે પૈસા વાળો પણ પહેર્યું હોય ત્યારે આમ કર્યા કરતો. કઠોપનિષદ ને ઉપનિષદ ને શાસ્ત્ર માં શું કીધું, આમ બતાડતો હોય મળો વીંટી. હે, હા હા બેઠા છે હાલે છે. મને તો 25 વર્ષ નું યાદ હોય કીધું તો મને કે તમે રહ્યો. કારણ કે અત્યારે બહુ તાકાત વાળા કઈ સાંભળી લેવું, જ્ઞાન દઈ દીધું હોય ને ચૂપ થઈ ગયું કે ના બોલે છે બરોબર છે એને બોલવા દો. આપણે બુદ્ધિ બળે ન સમજાય. આ ઉઠી જાય તરત જ કે ફળાક લઈને ગાદી, આપણે ખબર ન પડે કોઈ જાણે ક્યારે ગાદી નાખી દીધી ને આપણે એમ આઘા કરી નાખતા. કલાક થી ગળું બેસાડી દઉં છું એની એની કદર જ નથી આ ડોહા. હેલો, એટલે ગોપાલ સ્વામી કે છે કે આ તો આમ સમજાય. હવા કોઈ મોટા નારાયણભાઈ જેવાના કે અબજી બાપા જેવાનો યોગ થઈ જાય અને કઈક કસરત બાજ હોય એ બધા બતાડે હવે કે આમ આમ કરો, આમ આમ કરો, આમ કરો, શરીર સૌષ્ટ થાય. ચૈતન્ય માં આ પડવી તો મોટા પુરુષ નો યોગ થાય. ત્યારે ને આ વાત પંડે પુરુષોત્તમ થકી તથા તેના એકાંતિક સાધુ થકી સમજાય છે તે વિના શાસ્ત્ર ભણે સાંભળે તો પણ સમજાય નહીં. વાર્તા જો
હરે.